કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલા ની યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે જે વિડીયો અપલોડ કરેલો હતો 10મા નંબરનો, એની અંદર આપણે કોટિકોણના જે ગુણોત્તરોના જે સૂત્રો છે એના આધારે, એના સૂત્રોની સમજૂતી પહેલાં તો શીખાતા ને એના આધારે આપણે દાખલાઓ ગણતા શીખી ગયા હતા. પહેલો દાખલો જે છે કિંમત મેળવવાનો, એ દાખલો આપણે ખૂબ જ સરળતાથી શીખાતા. ચાલો, તો હવે ત્યારબાદ એના જેવા આગળ દાખલા નંબર 2, 3, 4 જે છે સ્વાધ્યાયના, એ આજના વિડીયોની અંદર આપણે જોશું. એટલે ખાસ ધ્યાન આપજો. ચાલો, આ દાખલો છે ખૂબ જ અગત્યનો, ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો. આ IMP દાખલો છે, સાબિત કરવાનો દાખલો છે. તો અહીંયા જે આપણને 10 48 ઇન્ટુ 10 23 ઇન્ટુ 10 42 ઇન્ટુ 10 67 બરાબર 1, એટલે આ ડાબી બાજુ છે એનું સાદુરૂપ તમે આપશો તો 1 જવાબ થવો જોઈએ. જમણી બાજુ જો 1 લખ્યા છે, તો સાબિત કરવાનો છે, એટલે ખાસ જોજો, અગત્યનો છે, IMP દાખલો છે. તો આપણે આ ડાબી બાજુનું સાદુરૂપ આપીએ અને જમણી બાજુ આપણે મળવી જોઈએ, આનો જવાબ આપણને 1 મળવો જોઈએ ડાબી બાજુનો. જોજો, તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એ આપણે જોઈએ, તો અહીંયા ટોટલ 4 પદ છે ગુણાકારમાં 10 વાળા, એમાંથી કોઈ પણ 2 ને આપણે ફેરવવાના છે, બરાબર? તો અહીંયા તમે જોઈ શકો 10 48, ક્યાં 2 નો સરવાળો 90° થાય જુઓ. 48 છે એમાં 23 ઉમેરવાથી 90 ન થાય, 42 ઉમેરવાથી 90 થાય કે નહીં? તો આ 2 નું એક જૂથ બનાવશું ગુણાકારમાં અને આ 2 નું એક જૂથ બનાવશું અને એમાંથી એક ની આપણે 10 ની કોટની અંદર ફેરવણી કરશું. જોજો, તો ગુણાકાર ક્રમના નિયમને અનુસરે છે. આ 2 ને હું બાજુમાં લખી શકું 10 48 અંશ ઇન્ટુ 10 42 અંશ. ખ્યાલ આવ્યો? ગુણાકાર ક્રમના નિયમને અનુસરે છે. ગુણાકારમાં ગમે એટલી સંખ્યા હોય એના તમે ક્રમ ફેરફાર કરી નાખો આડાવડા, પણ એનો જવાબ બદલતો નથી. ઇન્ટુ 10 23 અંશ ઇન્ટુ 10 67 અંશ, આ 2 નું એક જૂથ રાખશું. રેડી, જો આ 2 નો સરવાળો 23 માં 67 ઉમેરવાથી 90° થાય, એટલે એ બંને એકબીજાના કોટિકોણમાં આવે છે. ખ્યાલ આવ્યો? ચાલો, હવે આ જે પ્રથમ જે છે એમાંથી કોઈ પણ 1 ને ફેરવશું. આ 48 ને 90 માંથી બાદ કરો તો 42 થશે, અથવા 42 ને 90 માંથી બાદ કરો તો 48 થશે. એટલે 10 90 - 48 ઇન્ટુ 10 42 એઝ ઇટ ઇઝ મૂકીએ, ઓકે? ઇન્ટુ આનું આપણે ફેરવીએ 10 90 - 23 અંશ ઇન્ટુ 10 67 ઇઝ ઇટ ઇઝ રાખીએ. ખ્યાલ આવ્યો? બે જૂથની અંદર પહેલું પદ છે ને એને આપણે ફેરવું, 90 - થીટા કર્યું છે. ચાલો, આમાં 10 છે એનું 90 - 1 કરો તો 10 નું શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? કોટ. તો કોટ 90 માંથી 48 બાદ કરો તો કેટલા વધશે? 42 ઇન્ટુ 10 42. ખ્યાલ આવ્યો બધાને? ઇન્ટુ આ 10 છે, 10 90 - 1, તો 10 નું શું થાય? કોટ. તો કોટ 90 માંથી 23 બાદ કરો તો કેટલા વધશે? 67 ઇન્ટુ 10 67. ખ્યાલ આવ્યો? હવે આ 2 જુઓ, 10 42 અને કોટ 42, તો 10 થીટા ઇન્ટુ કોટ થીટા. સૂત્ર યાદ છે બધાને? આપણે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શનનો જે લેક્ચર છે એની અંદર સૂત્ર જોઈ ગયા હતા. 10 થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર કેટલા થાય? 1. અથવા કોટ થીટા ઇન્ટુ 10 થીટા બરાબર કેટલા થાય? 1. ખ્યાલ છે બધાને? આવી રીતે જોયું હતું ત્યારે સૂત્ર આપણે. ચાલો, તો આ 2 નો ગુણાકાર 1 થાય, 10 ઇન્ટુ કોટ બરાબર 1, એને ગુણ્યા કોટ ઇન્ટુ 10, એનો ગુણાકાર પણ કેટલો થશે? 1. એનું કારણ લખી નાખીએ અહીંયા, કારણ કે 10 થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1 થાય છે, ઓકે? તો જો અહીં કોટ ગુણ્યા 10 બોલો કે 10 ગુણ્યા કોટ, 1 જ થાય 2, ઓકે? એટલે આનો ગુણાકાર 1, આનો ગુણાકાર પણ કેટલો? 1. અને 1 ગુણ્યા 1 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 1 ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ, જમણી બાજુ, ઓકે? તો ડાબી બાજુનું આપણે સાદુરૂપ આપ્યું તો આપણે જવાબ જુઓ જમણી બાજુ છે એ મળી ગયો, એટલે આપણો દાખલો સાબિત થઈ ગયો. સમજાણું બધાને? આ દાખલો છે એ ખૂબ જ અગત્યનો છે,
એટલે બે ગુણની અંદર પૂછી શકાય એવો આઈએમપી છે, એટલે ખાસ આની તૈયારી કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ત્યારબાદનો દાખલો જોઈએ. હવે અહીંયા જુઓ જોઈએ, આ પ્રથમ જૂથ છે, આ બીજું જૂથ છે, આ બેનું સાદુરૂપ આપો તો શૂન્ય મળવા જોઈએ. એકદમ સરળ છે, જુઓ તો ડાબી બાજુનું આપણે સાદુરૂપ આપશું, જોજો તો આ કોસ 38 માઇનસ આને આપણે ફેરવીએ કોસ 90 માઇનસ 52 અંશ, માઇનસની નિશાની આ સાઇન એઝ ઇટ ઇઝ રાખીએ, સાઇન 38 ઇન્ટુ સાઇન 90 માઇનસ 52, ખ્યાલ આવ્યો બધાને? ચાલો જોજો, કોસ 38 ઇન્ટુ ઇન્ટુ છો આ ગુણાકાર, કોસ છે એનો ફેરવો તો આ કોસ છે એનું શું થશે વિદ્યાર્થી મિત્રો? સાઇન. સાઇન 90 માંથી બાદ કરો તો કેટલા થશે જુઓ, તો 90 માઇનસ 52 કરવાથી આપણને કેટલા મળશે? 38. ઓકે, એવી રીતે અહીંયા જુઓ માઇનસની નિશાની, સાઇન 38 ઇન્ટુ આ સાઇનનું ફેરવશો તો શું થશે વિદ્યાર્થી મિત્રો? કોસ. અને 90માંથી 52 બાદ કરો તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 38. ખ્યાલ આવ્યો બધાને? તો હવે જુઓ જઈએ, અહીંયા કોસ ઇન્ટુ સાઇન 38 અને અહીંયા જુઓ સાઇન 38 ઇન્ટુ કોસ 38, આ બે પદ સેમ છે, જુઓ આ બે એક હરખા જ છે, સાઇન 38 ગુણ્યા કોસ 38, અહીંયા પણ જુઓ સાઇન 38 ગુણ્યા કોસ 38 અંશ, આ આખું પ્લસમાં છે, આ કહેવામાં છે વિદ્યાર્થી મિત્રો માઇનસમાં છે, તો બેનું સાદુરૂપ આપશો તો જવાબ શું મળશે? શૂન્ય. બરાબર શું કહેવાય? જમણી બાજુ. તો આ દાખલો પણ આપણો સાબિત થઈ ગયો. ઓકે, ખ્યાલ આવે છે બધાને? સમજાય છે ને? એટલે ખાસ તૈયારી કરજો, એકદમ સરળ છે, અને આના જેવા એક્ઝામ્પલના જે દાખલાઓ હોય, પ્રેક્ટિસ વર્કમાં દાખલાઓ હોય તો એ પણ તમારે સાથે ગણવાના. ઓકે ચાલો, ત્યારબાદ અગત્યનો છે આ, અને આવો દાખલો છે પૂછી શકાય બે ગુણની અંદર પણ, અથવા એક ગુણના પ્રશ્નની અંદર પણ આ પૂછી શકે એવો છે, લાંબુ છે થોડુંક પણ પૂછી શકાય એવું છે, એટલે ખાસ જોજો. ચાલો અહીં શું કીધું જુઓ, જો 2A એટલે કે એનું બમણું, એનું ડબલ, એ લઘુકોણનું માપ હોય, એટલે કે આપણે જે આ એની કિંમત અહીં મેળવવાની કીધી છે, એ જે કિંમત આવશે ને એનું ડબલ કરશો તો પણ એ 90 અંશ કરતાં નાનું જ હશે એનું માપ. ઓકે, એટલે એનું ડબલ કરવાથી પણ જે અંશ માપ આપણને મળશે એ 90 કરતાં નાનો હશે, લઘુકોણ હશે, એવું કીધું છે. હોય તથા ટેન 2A ઇઝ ઇક્વલ ટુ કોટ A માઇનસ 18 અંશ હોય તો એની કિંમત કેટલી, આમાં જે આ એ લખ્યો છે એના સ્થાને હકીકતમાં કેટલા હોઈ શકે ત્યાં આપણે મેળવવાના કીધા. જોજો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે, હા આપણે અહીં સાબિત એના આધારે કરશું. ઓકે ચાલો, ટેન 2A બરાબર કોટ A માઇનસ 18. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે કોટિકોણ છે એના આધારે આપણે સૂત્ર મૂકવાનું છે, 90 માઇનસ A વાળું, તો ડાબી સાઈડ અથવા જમણી સાઈડ બેમાંથી એક સાઈડ મૂકશું. જુઓ અહીંયા ટેન છે ને અહીંયા કોટ છે, તો ટેનનું ફેરવશું તો કોટમાં જવાબ આવશે, અથવા કોટને ફેરવશું તો ટેનમાં આવશે, એટલે બે સાઈડ સમાન હશે એટલે ઉડી જશે, ભાગાકારમાં જાય એટલે. રેડી, જોજો અહીંયા, તો આ ટેન છે એને આપણે ફેરવી શકીએ અને આ કોટ છે એને પણ ફેરવી શકીએ, ખ્યાલ આવ્યો? ચાલો તો આ ટેનને આપણે ફેરવીએ તો ટેન 90 માઇનસ 2A બરાબર કોટ A માઇનસ 18, આમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી, આ અંશમાપ છે, પણ આ કેટલું અંશમાપ છે એ ખબર નથી, એ તો આપણે ગોતવાનું છે, એટલે આ ટેનનું કોટ થઈ જશે, આને બાદ કરવાથી કેટલા વધે ખ્યાલ નથી, એટલે એઝ ઇટ ઇઝ મૂકશું. ઓકે, એટલે આ ટેનનું શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? કોટ 90 માઇનસ 2A બરાબર કોટ A માઇનસ 18 અંશ. ખ્યાલ આવ્યો શું કર્યું? આ જે ટેન છે એનું આપણે 90 માઇનસ A કર્યા, પણ એના સ્થાને 2A લખ્યા છે, જુઓ તો ટેનનું શું થાય? કોટ, અને આ જે છે એઝ ઇટ ઇઝ મૂકા, આ બરાબરની સામે જે છે એ પદ એમાં કોઈ ફેરફાર કર્યો નથી. હવે જુઓ જોઈએ, આ ડાબી સાઈડ ટેન ગુણ્યા કૌંસ છે, અહીંયા સોરી કોટ ગુણ્યા કૌંસ છે, જમણી સાઈડ પણ જો કોટ ગુણ્યા એની સાથે કૌંસ છે, તો આ કોટ કોટ ઉડી જશે, ગુણાકારમાંથી ભાગાકારમાં જાય ને, આ કોટ આ સાઈડ આવે ડાબી સાઈડ તો ભાગાકારમાં આવશે, એટલે કોટ કોટ તૂટી જશે, ગુણાકાર સ્વરૂપે બે સાઈડ સંબંધ છે એટલે. તો અહીંયા શું વીધું જુઓ જોઈએ, 90 અંશ
माइनस टू ए बराबर ए माइनस अठार अंश। ख्याल आव्यो के नहीं समझातो? ओके, एटले खास जोजो वीडियो पाछो पॉज करी अने थोड़ी वार समझो, प्रेक्टिस करो, पछी पाछो स्टार्ट करो, पछी पाछो पॉज करीने पण जोई शको तमे। ओके, चलो हमें अहीं आपणे ए ने करता बनावानो छे, तो माइनस टू ए छे ए जमणी साइड जाए तो केवा थई जशे प्लस, अने आ माइनस छे एने आपणे डाबी साइड लईए तो ए पण केवा थई जशे प्लस। तो नेवू प्लस अठार अंश माफ छे बे, અને એ પ્લસ ટુ એ આવી રીતે થાય ને, માઇનસ છે આ સાઈડ એની બાજુમાં આવેલ પ્લસ, આ માઇનસ અઢાર હતા એ નેવું બાજુમાં આવ્યા એટલે પ્લસ। નેવું પ્લસ અઢાર વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? એકસો આઠ અંશ, અને અહીંયા થ્રી એ, એને કરતા બનાવો તો ત્રણ ભાગાકારમાં આવશે ને, છત્રીસ તેરી એકસો આઠ થશે। ઓકે, છત્રીસ તેરી એકસો આઠ, તો એ બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા મળ્યા જુઓ જોઈએ, છત્રીસ અંશ ઇઝ એ રાઈટ આન્સર। ઓકે, તો એ બરાબર આપણે છત્રીસ અંશ મળે। હવે જુઓ જોઈએ ટુ એ લઘુ કોણ થાય, એનું ડબલ કરો, એનું ડબલ બોતેર અંશ થયું ને, છત્રીસ ગુણ્યા બે એટલે બોતેર, તો બોતેર પણ એ કેવો છે, એક લઘુ ખૂણો જ છે। ઓકે, સમજાય છે? એટલે ખૂબ જ અગત્યનો અને મોસ્ટ આઈએમપી દાખલો છે, એટલે એની પણ ખાસ તૈયારી કરજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ દાખલા નંબર ચાર છે એ આપણે જોઈએ, એકદમ સરળ નાનો એવો દાખલો છે। જુઓ શું કીધું, ટેન એ ઇઝ ઇક્વલ ટુ કોટ બી હોય તો સાબિત કરો કે એ પ્લસ બી નો સરવાળો જે છે એ નેવું અંશ થતો હોય। ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો જોજો, અહીંયા તો આપણે જે પદ આપ્યું છે ટેન એ બરાબર કોટ બી, તો બેમાંથી એક છે એને આપણે ફેરવીએ અહીંયા, તો ટેન એ છે એનો આપણે કોટ બી છે એને ફેરવીએ જમણી બાજુ, તો ટેન એ એઝ ઇટ ઇઝ અહીંયા કોટ નેવું માઇનસ બી। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો તમે, કોટ છે ડાબી બાજુ તો કંઈ ફેરફાર નહીં થાય, કોટનું શું થઈ જશે ટેન, ખ્યાલ આવ્યો, અને આ બી બરાબર કેટલા છે ખ્યાલ નથી એટલે નેવું માઇનસ બી જ રાખી શકીએ આપણે। ચાલો હવે બંને સાઈડ જુઓ, ટેન ટેન છે ગુણાકારમાં હોય બરાબરની સામે જાય તો ભાગાકારમાં, એટલે ટેન ટેન ઉડશે અહીંયા, તો અહીંયા શું કીધું વિદ્યાર્થી મિત્રો, એ બરાબર અહીંયા શું છે જમણી બાજુ નેવું માઇનસ બી, તો માઇનસ બી છે એ ડાબી સાઈડ લ્યો તો કેવા થઈ જાય પ્લસ, તો એ પ્લસ બી બરાબર કેટલા થઈ ગયા નેવું અંશ। ઓકે, તો આ આપણે સાબિત કરવાનું હતું, એ પ્લસ બી બરાબર કેટલા થવા જોઈએ નેવું અંશ, સમજાય છે ને, એકદમ સરળ। ચાલો ત્યારબાદ અહીંયા જુઓ, આ પણ એકદમ સરળ છે, સાઈન સડસઠ પ્લસ કોસ પિસ્તાલીસ અંશ ને શૂન્ય અને પિસ્તાલીસ વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે દર્શાવો, એટલે આને આપણે ફેરવવાના છે અને એ જે અહીંયા જે માપ છે એને શૂન્ય અને પિસ્તાલીસની વચ્ચે આપણે લઈ લેવાના છે। ઓકે, આ ચાર પછી દાખલા નંબર પાંચ જે છે એ અગત્યનો આઈએમપી દાખલો છે, પણ એ આપણે જે ત્રીજો દાખલો જોયો ને એના જેવો સેમ છે, કાંઈ ફેરફાર નથી એટલે આપણે ગણ્યો નથી, તમારે હોમવર્કની અંદર એ દાખલાને ગણવાનો છે। ઓકે, ચાલો ત્યારબાદ છઠ્ઠો સામે છે ગણશું, સાતમો પહેલાં જોઈ લઈએ, તો અહીંયા જે આપણને ડાબી બાજુ આપેલ છે આ એને આપણે ઝીરો અને પિસ્તાલીસમાં ફેરવવાના છે, સાઈન સડસઠ અંશ પ્લસ કોસ પિસ્તાલીસ અંશ, જોજો તો સાઈન નેવું માઇનસ સડસઠ પ્લસ કોસ નેવું માઇનસ પિસ્તાલીસ, ચાલો તો સાઈન નું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, કોસ નેવું માંથી સડસઠ બાદ કરો તો કેટલા વધશે ત્રેવીસ, તો જુઓ જોઈએ આ પિસ્તાલીસની અંદર આવે છે ને, અને પ્લસ કોસનું શું થઈ જશે સાઈન, અને નેવુંમાંથી પિસ્તાલીસ બાદ કરો તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો પિસ્તાલીસ, ખ્યાલ આવ્યો, તો આ એકદમ સરળ એટલો અગત્યનો આઈએમપી દાખલો છે નહીં। ચાલો એના પછી મોસ્ટ આઈએમપી દાખલો છે આ, બરાબર એક્ઝામની અંદર પૂછી શકાય, આગલે બે વર્ષ પહેલાં પૂછાયેલો છે, એમસીક્યુની અંદર પણ પૂછી શકાય એક ગુણની અંદર, એટલે ખાસ ધ્યાન આપજો, હવે તો સાબિતી સ્વરૂપે બે માર્કની અંદર પૂછી શકાય એવો છે, એટલે ખાસ જોજો આપણે। ચાલો અહીં શું કીધું, એ બી અને સી, આ જે અહીં રકમ આપી છે એમાં એ બી ને સી છે એ ત્રિકોણ એ બી સીના ત્રણ ખૂણાઓ છે, ત્રિકોણના ત્રણ ખૂણા છે એ બી અને સી, એનો અંશમાપ હશે કોઈ,
આપણે મેળવવાનું નથી. તો સાબિત કરો કે સાઇન બી પ્લસ સી ભાગ્યા બે બરાબર કોસ એ ના છેદમાં બે થાય, એટલે ડાબી બાજુ નું સાદુરૂપ છે એ જમણી બાજુ જેવું થવું જોઈએ અહીંયા. ઓકે, પણ એ સાબિત કરવા માટે ત્રિકોણના ત્રણ ખૂણાનો આપણે અહીં ઉપયોગ કરવાનો કીધો છે. જોજો ખાસ, તો ત્રિકોણ છે એના ત્રણ ખૂણા હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે જાણીએ છીએ એમનો સરવાળો હંમેશા કેટલો થતો હોય, 180. ખ્યાલ છે ને બધાને? તો એ પ્લસ બી પ્લસ સી બરાબર 180 સામે લખી શકાય કે ન લખી શકાય? ઓકે, ચાલો હવે અહીંયા જોઈ લેવાનું. અહીંયા એ પ્લસ સી પણ હોઈ શકે, બી પ્લસ સી પણ હોઈ શકે, અને એ પ્લસ બી પણ હોઈ શકે, એટલે ત્રણ દાખલા આવા આપણે બનાવી શકીએ અહીંયા. આ કેમ આ બી પ્લસ સી ના છેદમાં બે લખું? તો અહીંયા જો અહીંયા બી પ્લસ સી હશે તો અહીંયા એ હશે, અહીંયા એ પ્લસ સી હશે તો અહીંયા બી હશે, ખ્યાલ આવે? અને અહીંયા એ પ્લસ બી હશે તો અહીંયા સી હશે, એટલે ત્રણ આના દાખલા છે. તો બાકીના બે આના જેવા જ પ્રેક્ટિસમાં તમારા હોમવર્કમાં ગણવાના થશે. ઓકે, એટલે ત્રણે ત્રણ દાખલા આપણે પ્રેક્ટિસમાં લખી શકીએ. અહીંયા સાઇન અને કોસ છે એની જગ્યાએ ટેન અને કોટ એમ પણ લઈ શકો તમે, અથવા તો સેક અને કોસેક પણ એ ગુણોત્તરનો પણ તમે ઉપયોગ કરી શકો. જો અહીંયા સાઇન હોય તો અહીંયા કોસ હશે, અહીંયા સેક હોય તો અહીંયા કોસેક હશે, અને અહીંયા ટેન હોય તો અહીંયા કોટ પણ હોઈ શકે. એટલે આવા જો એક રકમને આધારે બાકી તમે પાંચ છ રકમ જુદી જુદી બનાવીને તમે પ્રેક્ટિસ કરો તો આપણે ત્રિકોણમિતિની અંદર માસ્ટર બની શકીએ. ઓકે, એટલે હું અહીંયાથી કહું ને તમે પ્રેક્ટિસ કરો, એના કરતાં સ્વપ્રયત્ને વિચારીને જો તમે પ્રેક્ટિસ કરો તો વધારે હોશિયાર બનશો. ચાલો હવે અહીંયા જુઓ, આપણે બી પ્લસ સી જોઈએ છે. તો બી પ્લસ સી છે એ આપણે ડાબી સાઈડ રાખીએ તો આ એને જમણી સાઈડ મોકલી દો આના આધારે. તો બી પ્લસ સી બરાબર 180 અંશ માઇનસ એ. તો જુઓ જઈએ, ડાબી બાજુ બી પ્લસ સી મળી ગયા અને જમણી બાજુ આપણે એ ની જરૂર છે, તો જો 180 માઇનસ એ ત્યાં એ આવી ગયા છે, એટલે થોડાક એની નજીક પહોંચ્યા. હવે આપણે જે જોઈએ છે ને એવું તમારે વિચારવાનું છે અહીંયા, કારણ કે મેન સૂત્ર આપણો મેન આ આપેલું છે, શરત આવશ્યક આના આધારે આવું સાબિત કરવાનું કીધું. તો જેમ આપણે બી પ્લસ સી મેળવી લીધા, હવે છેદમાં જુઓ જે વિદ્યાર્થી મિત્રો કેટલા જોઈએ? બે. તો હવે શું કરીએ, આ બંનેને બે વડે ભાગાકાર, સમીકરણનો બે વડે ભાગાકાર કરતા, એટલે અહીંયા કારણમાં લખી નાખશું. બી પ્લસ સી છેદમાં બે, જો ડાબી બાજુ હું છેદમાં બે મૂકું તો જમણી બાજુ પણ છેદમાં બે મૂકવા પડે, એ ગણિતનો નિયમ છે. ઓકે, અહીંયા કારણ બંને બાજુ બે વડે ભાગતા. આ જે ઉપરનું સમીકરણ છે એમાં ડાબી સાઈડ અને જમણી સાઈડ બે બાજુ આપણે બે વડે નો ભાગાકાર કર્યો, રાઈટ? હવે જુઓ જે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બી પ્લસ સી ના છેદમાં બે મળી ગયા ડાબી બાજુ, જમણી બાજુ જે છે એનું સાદુરૂપ આપણે થોડુંક આપી શકીએ. હવે બંને સાઈડ આપણે જુઓ જઈએ, અહીંયા સાઇન જોઈએ, ડાબી બાજુ સાઇન જોઈએ છે, જમણી બાજુ કોસ જોઈએ છે. તો એક બાજુ સાઇન વડે ને એક બાજુ કોસ વડે એવો ગુણાકાર થઈ શકે નહીં, કાં બંને સાઈડ સાઇન વડે ગુણાકાર કરવો પડે, કાં બંને સાઈડ કોસ વડે. એટલે આપણે શું કરીએ, બંને સાઈડ સાઇન વડે ભાગાકાર કરીએ. રેડી, જોજો ખાસ. તો સાઇન બી પ્લસ સી છેદમાં બે, તો બરાબરની સામે પણ સાઇન, જોજો આ 180 ભાગ્યા બે ના છેદમાં છે, એટલે 180 ભાગ્યા બે એટલે 90 થઈ જાય વિદ્યાર્થી મિત્રો, અને માઇનસ એ ભાગ્યા બે એટલે એ ના છેદમાં બે. અહીંયા કારણ લખવાનું, કા સાઇન ક્યાંથી ટપકું આમાં? તો કે બંને બાજુ સાઇન થીટા નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા, બંને બાજુ સાઇન થીટા નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા. આ જે સમીકરણ છે આપણી પાસે આ ઉપરનું, એમાં બે સાઈડ આપણે સાઇન, સોરી ગુણતા છો, ભાગતા નહીં વિદ્યાર્થી મિત્રો, ગુણતા. બંને સાઈડ ડાબી બાજુ અને જમણી બાજુ બે સાઈડ આપણે શું કર્યું, સાઇન થીટા નોટ ઇક્વલ ટુ 0, બંને સાઈડ સાઇન થીટા બરાબર 0 ન હોય, 0 સિવાયનો કોઈ પણ હશે સાઇન થીટાની વેલ્યુ 0 નહીં હોય, એના વડે બંને બાજુ આપણે શું કર્યો છે, એનો ગુણાકાર. ઓકે, ચાલો હવે આ જુઓ, ડાબી બાજુ એઝ ઇટ ઇઝ મળી ગયું છે, આ જમણી સાઈડ આપણે જોઈએ છે. તો આ જમણી બાજુનું સાદુરૂપ તમે આપો તો એ કેવું થવું જોઈએ, ડાબી બાજુ જેવું. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો, હવે
આ ડાબી બાજુ તો કંઈ ફેરફાર નહીં થાય, સાઇન બી પ્લસ સી છેદમાં બે. હવે સાઇન નેવું માઇનસ થીટા કહેવાય, એને સાઇન નેવું માઇનસ થીટા હોય એનું શું થઈ જાય? કોસ. ખ્યાલ છે ને બધાને? તો સાઇનનું શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? કોસ. અને નેવુંમાંથી શું બાદ કર્યું આપણે? એના છેદમાં બે. ખ્યાલ આવ્યો? અહીંયા એની કોઈ પરફેક્ટ વેલ્યુ ન હોય તો એઝ ઇટ ઇઝ એજ મૂકવાનું. આ જે સાઇન હોય એનું કોસ થઈ ગયું, નાનું શું થઈ ગયું? એના છેદમાં બી. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરવાનું હતું. ખ્યાલ આવે છે બધાને? છે ને એકદમ સરળ, અને બે ગુણની અંદર પૂછી શકાય એવો મોસ્ટ આઈએમપી દાખલો છે, એટલે તમારે એની ખાસ તૈયારી કરવાની. ઓકે, તો આજના વિડીયોની અંદર આપણે જેટલા દાખલાઓ જોયા છે એ બધા દાખલાઓ છે એ તમારે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની છે, એની તૈયારી કરવાની છે, અને હોમવર્કની અંદર એકથી બે વખત એને ગણવાના છે. ઓકે, તો હવે આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 8.3 છે એને પૂર્ણ કરીએ, અને નવું છે એ નવા વિડીયોની અંદર જોશું. ઓકે, થેન્ક યુ.